હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડમી અને કરંટ અફેર્સના લેક્ચર નંબર એઈટમાં તમારું સ્વાગત છે આઈ હોપ કે તમે બધા જે પ્રીવિયસ લેક્ચર્સ છે તમારા ઓક્ટોબર અને નવેમ્બરની જે વર્તમાન પ્રવાહોના લેક્ચર્સની જે સિરીઝ છે તે તમે જોયા હશે હજુ પણ જો તમને કોઈ ડાઉટ હોય એ લેક્ચર્સમાં તો તમે મને જણાવી શકો છો આપણે ફરી પાછા એ ટોપિક્સને તમારા માટે ક્લિયર કરીશું બરાબર ચાલો આજ સાથે આપણે આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર નંબર આઠ સ્ટાર્ટ કરીશું જે છે તમારો નવેમ્બર સિરીઝનો ચોથો કરંટ અફેર્સનો લેક્ચર એક સરસ મજાના કોટથી આપણા લેક્ચરની શરૂઆત કરીએ એ છે ઇફ ધ પ્લાન ડઝન્ટ વર્ક ચેન્જ ધ પ્લાન બટ નેવર ધ ગોલ તમે જો નક્કી કર્યું છે કે મારે જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ પાસ કરવાની અથવા તો પીઆઈની પરીક્ષા પાસ કરવાની એક્સ ઝેડ તમારો જે ગોલ છે તે બરાબર તમે વાંચો છો ગણિતના દાખલા ગણો છો ઇતિહાસના ઘટનાઓને યાદ રાખવાનો પ્રયત્ન કરો છો છતાં પણ તમને એમ લાગે છે કે હજુ પણ ક્યાંક મારી તૈયારી ખૂટે છે અથવા અઠવાડિયા પછી હું વસ્તુ ભૂલી જાઉં છું મહિના પછી વસ્તુ ભૂલી જાઉં છું બરાબર તો તમારી સ્ટ્રેટેજીને ચેન્જ કરો બરાબર પ્લાન બદલવાથી તમે કોઈ પણ વસ્તુ સુધી ક્યારેય પહોંચી શકશો નહીં આજે એક પ્લાન બદલો છે કાલે બે પ્લાન બદલ બદલશો બરાબર પછી ત્રણ ચાર બીજા ગોલ બદલશો તો ગોલ બદલવાથી ક્યારેય પણ તમે કોઈ પણ ગોલને પહોંચી શકો નહીં બરાબર તો તમારી સ્ટ્રેટેજી ચેન્જ કરો અને એ સ્ટ્રેટેજીઝમાંથી જે સ્ટ્રેટેજી તમારા માટે બેસ્ટ છે તેને વળગી રહીને કામે લાગી જાઓ બરાબર આજ સાથે આપણો કરંટ અફેર્સનો લેક્ચર સ્ટાર્ટ કરીશું અને પહેલો આપણો ટોપિક છે તે છે અરુણાચલ બોર્ડર નજીક ચીનની રેલવે લાઈન તો આપણને ખબર જ છે કે લદ્દાખમાં પણ ભારત અને ચીન વચ્ચે બોર્ડર ડિસ્પ્યુટ ચાલે છે અરુણાચલ પ્રદેશમાં પણ ભારત અને ચીન વચ્ચે બોર્ડર ડિસ્પ્યુટ ચાલે છે સાઉથ ચાઈના સીમાં ચાઈના પોતાનું પ્રભુત્વ વધારે છે તિબેટમાં ચાઇનાએ પોતાનું પ્રભુત્વ વધારેલું છે બરાબર હવે જો જનરલી એક પ્રેક્ટિસ એવી હોય કે જે બોર્ડર એરિયાઝ હોય ત્યાં અને ખાસ કરીને ભારતની આસપાસના વિસ્તારોમાં એવું જોવામાં આવે છે કે ભારતની જે બોર્ડર્સ છે તે ઘણા જ દુર્ગમ વિસ્તારોમાંથી પસાર થાય છે એટલે ત્યાં સુધી હજુ સુધી વિકાસ કાર્યો પહોંચી શક્યા નથી અને દરેક સરકાર એવું ઈચ્છે કે બોર્ડર નજીક વિકાસ કાર્યો નહીં થવા જોઈએ બરાબર કેમ કારણ કે ગમે ત્યારે માની લો કે બોર્ડર ડિસ્પ્યુટ ઊભા થાય તો સિવિલિયન્સને કોઈ પણ સંજોગોમાં નુકસાન થવું જોઈએ નહીં હવે જ્યારે કોઈ દેશ અન્ય દેશની બોર્ડર નજીક જ્યારે કોઈ વિકાસના કાર્યો કરવાની શરૂઆત કરે અથવા તો કોઈ મિલિટરી બાંધકામ કે સિવિલિયન બાંધકામ બાંધવાની શરૂઆત કરે ત્યારે એને નેગેટિવ સ્વરૂપે જોવામાં આવે બરાબર સામેવાળા દેશને એમ લાગે કે આ પોતાની મિલિટરી તાકાત બતાવવા માટે પોતાની સૈનિક તાકાત બતાવવા માટે અમારી બોર્ડર નજીક બાંધકામ કરે છે બરાબર અને ચાઈના એ જ કરે છે કે જેથી ભારત અને જેના નાના નાના બીજા દેશો છે જેના નેબરિંગ કન્ટ્રીઝ છે નેપાળ છે ભૂટાન છે આ બધા કન્ટ્રીઝ ડરી જાય બરાબર ભારત તો હજુ પણ અવાજ ઉઠાવી શકે નેપાળ ભૂટાન જેવા ઘણા નાના દેશો છે તે ચાઇના સામે અવાજ ઉઠાવી શકે નહીં તો ચીને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી રેલવે લાઇન પર કામ શરૂ કર્યું છે જે સિચુઆન પ્રાંતને તિબેટમાં નિયાન્ચી સાથે જોડશે જે અરુણાચલ પ્રદેશની સરહદની નજીક આવેલું છે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રને મુખ્ય ભૂમિ ચીન સાથે જોડતો બીજો માર્ગ હશે જુઓ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રને મેઇનલેન્ડ ચાઇના સાથે આ રેલવે લાઇન દ્વારા જોડવામાં આવશે અગાઉ કિંગાઈ તિબેટ રેલવે લાઈન લાસાને અંતરિયાળ વિસ્તાર સાથે જોડતી હતી બરાબર જો આ આપણો અરુણાચલ પ્રદેશ ચીનના ઘણા બધા નકશાઓમાં અરુણાચલ પ્રદેશનો જે ઉત્તરી ભાગ છે ચીન એને પોતાનો પ્રદેશ ગણાવે છે બરાબર ઓલરેડી બોર્ડર એસ્ટાબ્લિશ છે છતાં પણ ચાઇનાની જે વિસ્તારવાદી નીતિ છે તે હજુ સુધી પણ પતી નથી અને ચીન અરુણાચલ પ્રદેશના ઘણા મોટા હિસ્સાને પોતાનો વિસ્તાર બતાવે છે બરાબર તો જો આ રેલવે લાઈન હવે બોર્ડરની આટલી નજીક જ્યારે રેલવે લાઇન આવી જાય ત્યારે મિલિટરીનો જે સામાન છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવો સરળ થઈ જાય સૈનિકોને ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવી શકાય હવે જ્યારે ચીન પોતાની સૈન્ય તાકાત વધારે ત્યારે ન છૂટકે પણ ભારતે પોતાની સૈન્ય તાકાત આટલા બોર્ડર એરિયામાં વધારવી જ પડે બની શકે કે ભારત માટે એટલું ફંડ નહીં હોય એટલા રિસોર્સિસ નહીં હોય ચાઇના જેટલા છતાં પણ ભારતે પોતાની બોર્ડરને સુરક્ષિત રાખવા માટે આ કરવું પડે અને ભારતે આનો પૂરજોશમાં વિરોધ કર્યો છે ભારત પર શું અસરો થશે તો સુરક્ષાની ચિંતાઓ ઊભી થઈ મેં પહેલાં જ તમને કીધું રેલવે લાઇન સરહદ વિસ્તારમાં લશ્કરી કર્મચારીઓ અને સામગ્રી પરિવહન તથા લોજિસ્ટિક સપ્લાયની કાર્યક્ષમતા અને સુવિધામાં મોટા પ્રમાણમાં સુધારશે ચાઈના માટે આ સારી વાત કહેવાય ભારત માટે સારી વાત કહેવાય નહીં અરુણાચલ પ્રદેશની સરહદ નજીક સીધા અડચણની સ્થિતિમાં જેમ કે ડોકલામ ઇસ્યુ જ્યારે થયેલો અથવા તાજેતરમાં લદ્દાખના સ્ટેન્ડઅપ દરમિયાન જોવા મળ્યું હતું તે રીતે ચીન ફાયદાકારક સ્થિતિમાં હોઈ શકે ડોકલામ ઇસ્યુ શું હતો તો બેઇજિંગના દાવા મુજબ ભૂટાનના પ્રદેશના ડોકલામ પ્લેટ પર માર્ગ બાંધકામ કરવામાં રોકાયેલા ચીની સૈનિકોના માર્ગને રોકવા ભારતીય સૈનિકોએ દખલ કરી હતી મેં પહેલાં જ તમને કીધું કે ભૂટાન કે નેપાળ જેવા દેશ પર જ્યારે ચાઈના પોતાની વિસ્તારવાદી નીતિ અપનાવે તો શક્યતા છે કે એ દેશો પોતાના દેશની થોડી જમીન ચાઇનાને આપવા રાજી થઈ જાય કારણ કે ચાઇના જે ચાઇના જેટલું સૈન્ય બળ આ દેશો પાસે નથી પરંતુ ભારત પાસે ચાઇના જેટલું સૈન્ય બળ પણ છે અને ભારત સરકાર ને બીજી ઘણી બધી વિદેશી તાકાતોનો ટેકો પણ છે ચાઇનાને કાઉન્ટર કરવા માટે જાપાન ભારતનો સપોર્ટ કરશે રશિયા ભારતનો સપોર્ટ કરે યુએસએ પણ ભારતનો સપોર્ટ કરે ઇઝરાયલ ભારતનો સપોર્ટ કરે તો જ્યારે આટલા મોટા મોટા દેશો ભારતનો સપોર્ટ કરે ત્યારે આપણો જે અવાજ છે તે બુલંદ રીતે આપણે ચાઇના સુધી પહોંચાડી શકીએ ઇકોલોજીકલ ચિંતાઓ ઊભી થઈ છે કે આ પ્રોજેક્ટ લાઇનની સાથે નાજુક ઇકોલોજીકલ વાતાવરણ તથા ભારત માટે પણ પર્યાવરણીય ચિંતાઓ ઊભી થઈ શકે આવનારા સમયમાં બરાબર અને સેક્ટર્સ ઓફ ઇન્ડિયા ચાઇના બોર્ડર તો એક છે વેસ્ટર્ન સેક્ટર બીજું છે મિડલ સેક્ટર અને ત્રીજું છે ઈસ્ટર્ન સેક્ટર વેસ્ટર્ન સેક્ટર એટલે કયું જે જમ્મુ કાશ્મીર અને લદ્દાખવાળો આખો જે વિસ્તાર છે તે શું આવશે વેસ્ટર્ન સેક્ટર મિડલ સેક્ટર એટલે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યોને જોડાઈને જે સરહદ આવેલી છે તે અને ઈસ્ટર્ન સેક્ટર એટલે નોર્થ ઇસ્ટ ભારતના નોર્થ ઇસ્ટમાં અરુણાચલ પ્રદેશને અને સિક્કિમને લઈને જે ચાઇનાની બોર્ડર આવેલી છે તેને શું કહેવાશે ઈસ્ટર્ન સેક્ટર કહેવાશે ચાલો ત્રીજો મુદ્દો પણ નેવી સાથે જોડાયેલો છે અને ભારતની ભારતની સુરક્ષાને વધુ સુરક્ષિત કરશે આઈએનએસ વગીર તો તાજેતરમાં જ મુંબઈના મજગાઉ ડોકમાં વગીર નામના પ્રોજેક્ટ સેવન્ટી ફાઈવની પાંચમી સ્કોર્પિયન ક્લાસ સબમરીન શરૂ કરવામાં આવી છે બરાબર તો વગીર નામની સબમરીનને નેવીમાં એડ કરવામાં આવી છે અને સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે જેને પ્રોજેક્ટ સેવન્ટી ફાઈવ પ્રોજેક્ટનું નામ શું છે પ્રોજેક્ટ સેવન્ટી ફાઈવની અંતર્ગત એને ભારતમાં તૈયાર કરવામાં આવી છે શું છે આઈએનએસ વગીર એની પૃષ્ઠભૂમિ જોઈ લઈએ તો પ્રથમ વગીર રશિયાની સબમરીન ત્રણ ડિસેમ્બર ઓગણીસો ને તોતેરના રોજ ભારતીય નૌકાદળમાં કાર્યરત થઈ હતી અને લગભગ ત્રણ દાયકાની રાષ્ટ્રની સેવા પછી સાતમી જૂન બે હજાર એકના રોજ તેને નિષ્કાસિત કરવામાં આવેલી એટલે કે નેવીમાંથી એને બરખાસ્ત કરવામાં આવેલી સાર્વજનિક શિપ બિલ્ડર મઝગાંવ ડોક લિમિટેડ જેને એમડીએલના નામે ઓળખવામાં આવે એમડીએલે સમાન નામવાળી સબમરીનને નવો અવતાર આપ્યો અને તેનું નામ સેન્ડફિશ કે જે હિન્દ મહાસાગરના જીવલેણ સમુદ્ર શિકારી તરીકે પ્રખ્યાત છે તેના નામ પરથી રાખવામાં આવ્યું તે ભારતમાં બનાવવામાં આવતી છ કલવરી વર્ગની સબમરીનનો એક ભાગ છે હવે જો તમને એક્ઝામમાં કલવરી વર્ગ આપેલો હોય કલવરી ક્લાસ આપેલો હોય અથવા તો સ્કોર્પિયન ક્લાસ આપેલો હોય બંને એક જ વસ્તુ છે બરાબર એટલે આઈએનએસ વગીર સ્કોર્પિયન ક્લાસ અથવા તો કલવરી ક્લાસની સબમરીન ગણવામાં આવશે સબમરીનમાં વપરાતી અત્યાધુનિક ટેકનોલોજીને કારણે ભારતની જે સુરક્ષાની ખાતરી છે તેમાં શું થયો છે વધારો થયો છે કઈ કઈ એક્સ્ટ્રા ટેકનોલોજી છે તો અદ્યતન એકોસ્ટિક શોષણ ટેકનોલોજી નીચા વિકિરણ અવાજનું સ્તર અને હાઇડ્રો ગતિશીલ ઓપ્ટિમાઈઝડ આકાર જેવી સુપીરિયર સ્ટીલ્થ સુવિધાઓ આ સબમરીનમાં ઉમેરવામાં આવી છે આ ઉપરાંત ચોકસાઈથી સંચાલિત શસ્ત્રોનો ઉપયોગ કરીને દુશ્મન પર હુમલો કરવાની ક્ષમતા પણ આઈએનએસ વગેરેમાં છે બરાબર અને આઈએનએસ વગેરે જુઓ જ્યારે દરિયાઈ સી સીમામાં એને ઉતારવામાં આવે અને ભારતની તો ત્રણે ત્રણ બાજુ ગુજરાતથી લઈને વેસ્ટ બેંગોલ સુધી ઘણા બધા રાજ્યો ઘણી લાંબી સીમા આપણી દરિયાઈ સીમા છે બરાબર કોઈ ગમે ત્યાંથી હુમલો કરી શકે ત્યારે આપણું નેવી સશક્ત હોવું જરૂરી છે અને આઈએનએસ વગેરે જે સબમરીન છે તેમાં નિશંક પણ એકદમ સશક્ત ભાગ ભજવશે પ્રોજેક્ટ સેવન્ટી ફાઈવ શું છે જેની અંતર્ગત આ સ્કોર્પિયનને રેડી કરવામાં આવી છે તો પ્રોજેક્ટ સેવન્ટી ફાઈવ એ ભારતીય નૌકાદળનો એટલે કે ઇન્ડિયન નેવીનો એક એવો પ્રોગ્રામ છે જેમાં છ સ્કોર્પિયન ક્લાસની અટેક સબમરીન બનાવવામાં આવી છે સ્કોર્પિયન એક પરંપરાગત રીતે સંચાલિત સબમરીન છે જેનું વજન લગભગ પંદરસો ટન હોય છે અને તે ત્રણસો મીટરની ઊંડાઈ સુધી સમુદ્રમાં જઈ શકે છે સબમરીનનું મુખ્ય કામ જ એ છે કે એણે સમુદ્રની સપાટીથી નીચેથી એણે ઓપરેટ કરવાનું હોય છે સપાટી પર બહુ ઓછો ભાગ સબમરીનનો દેખાતો હોય છે તેને બાંધકામના વિવિધ તબક્કાઓ દરમિયાન સંરક્ષણ ઉત્પાદન વિભાગ જે કામ કરે છે સંરક્ષણ મંત્રાલયની અંતર્ગત અને ભારતીય નૌકાદળ દ્વારા ટેકો આપવામાં આવે છે એમડીએલ ઓક્ટોબર બે હજાર પાંચમાં હસ્તાક્ષર કરાયેલા પંચોતેર પોઈન્ટ પંચોતેર અબજ ડોલરના સોદા હેઠળ ફ્રાન્સના નેવલ ગ્રુપની ટેકનોલોજીની સહાયથી છ સ્કોર્પિયન સબમરીનનું ઉત્પાદન કરી રહ્યું છે બરાબર જુઓ ભલે બારની એજન્સી આપણને મદદ કરે છે પરંતુ એનું મેન્યુફેક્ચરિંગ ક્યાં કરવામાં આવે છે ભારતમાં એનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે અને જ્યારે ભારતમાં એનું મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યારે સ્વાભાવિક રીતે આત્મનિર્ભર ભારતની જે આપણી વિઝન છે આપણી જે પરિયોજના છે તેને ઇનડિરેક્ટ રીતે ટેકો મળે છે ચાલુ પ્રોજેક્ટ અંતર્ગત જે પ્રોજેક્ટ સેવન્ટી ફાઇવ છે એની અન્ય સબમરીન કઈ કઈ છે તો કલવરી અને ખંડેરી નામની બે સબમરીન ભારતીય નૌકાદળમાં ઓલરેડી સામેલ થઈ ચૂકી છે તો પહેલી બે સબમરીન તમારે નામ યાદ રાખવાના કલવરી અને ખંડેરી ઇન્ડિયન નેવલ શીપ એટલે કે આઈએનએસ કલવરી અને આઈએનએસ ખંડેરી ત્રીજી એવી સબમરીન છે આઈએનએસ કરંજ જે સમુદ્ર ટ્રાયલ્સના છેલ્લા તબક્કામાં છે હજુ એને પૂરી રીતે એડ કરવામાં નથી આવી એ હજુ ટ્રાયલ સ્ટેજમાં છે ચોથી જે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે પ્રોજેક્ટ સેવન્ટી ફાઇવ અંતર્ગત તે છે આઈએનએસ વેલા આઈએનએસ વેલાએ પણ તેના સમુદ્રી પરીક્ષણો શરૂ કર્યા છે પાંચમી આપણે ઓલરેડી જોઈ લીધી આઈએનએસ વાગીર અને છઠ્ઠી અને છેલ્લી સબમરીન જે છે આઈએનએસ એનએસ વાગશેર એ અત્યારે તૈયાર થઈ રહી છે એ અત્યારે એના પ્રોડક્શન ફેઝમાં છે તો આ છ એ છ સબમરીનના નામ તમારે યાદ રાખવાના અંડર પ્રોજેક્ટ સેવન્ટી ફાઇવ સ્કોર્પિયન અથવા કલવરી વર્ગની

પર્ટિક્યુલર વસ્તુ માટે આપવામાં આવતી નાણાકીય સહાય બરાબર જ્યારે વિદ્યાર્થીને ફેલોશિપ આપવામાં આવે ત્યારે એની ફી ભરી દેવામાં આવે એને ચોપડા માટેની સહાય કરવામાં આવે તો જ્યારે વૈજ્ઞાનિકોને ફેલોશીપ આપવામાં આવે છે એનો શું મતલબ કે એમને રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે આ ફેલોશીપ આપવામાં આવશે સ્વર્ણ જયંતિ ફેલોશિપ્સ યોજના ભારત સરકાર દ્વારા ભારતના સ્વતંત્રતાના પચાસ વર્ષ પૂરા થવા પર સ્થાપવામાં આવી હતી તે વિજ્ઞાન અને તકનીકીના સરહદી ક્ષેત્રોમાં મૂળભૂત સંશોધન આગળ વધારવા માટે સાબિત ટ્રેક રેકોર્ડવાળા પસંદ કરાયેલા યુવાન વૈજ્ઞાનિકોને વિશેષ સહાય પ્રદાન કરે છે બરાબર તો એ લોકોને નાણાકીય સહાય આપવામાં આવશે જે પસંદગી પામેલા યુવાનો છે બરાબર જેમનામાં ભવિષ્યમાં કંઈક કરવાનું પોટેન્શિયલ છે તેવા યુવા વૈજ્ઞાનિકોને પસંદ કરવામાં આવે છે આ સ્વર્ણ જયંતી ફેલોશીપ હેઠળ જે કેમ ચાલુ કરવામાં આવેલી કે ભાઈ આઝાદીના પચાસ વર્ષ પૂરા થવા પર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ભારતમાં આગળ વધે એ હેતુથી આ સહાય ચાલુ કરવામાં આવેલી આ એવોર્ડ સ્વરૂપે દર મહિને પચીસ હજારની ફેલોશીપની સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા પાંચ વર્ષ માટે પાંચ લાખ પ્રતિમાહની સંશોધન ગ્રાન્ટ આપવામાં આવે છે બરાબર જુઓ પાંચ વર્ષ માટે પાંચ લાખ પ્રતિમા બરાબર એ સંસ્થાને આપવામાં આવશે જે સંસ્થાની અંદર એ વૈજ્ઞાનિકો કામ કરતા હશે તે ફેલોશિપ આપવામાં આવે પચીસ હજાર રૂપિયાની ઇન્ડિવિજ્યુઅલ ફેલોશિપ વ્યક્તિગત ફેલોશીપ જે તે વૈજ્ઞાનિકને પસંદ પામેલા વૈજ્ઞાનિકને આપવામાં આવશે ફેલોશીપ ઉપરાંત ઉપકરણો માટે અનુદાન ગણતરીની સુવિધાઓ ઉપભોજ્ય વસ્તુઓ આકસ્મિક પરિસ્થિતિઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુસાફરી તથા અન્ય વિશેષ આવશ્યકતાઓ જો કોઈ હોય તો તેને પણ યોગ્યતાને આધારે પસંદ કરીને આ ફેલોશિપની અંતર્ગત આવરી લેવામાં આવશે ફેલોશિપ્સ વૈજ્ઞાનિક વિશિષ્ટ હોય છે અને સંસ્થા વિશિષ્ટ નહીં ખૂબ પસંદગીયુક્ત અને શૈક્ષણિક દેખરેખ રાખે છે બરાબર એટલે કોઈ વૈજ્ઞાનિક કઈ સંસ્થા અંતર્ગત કામ કરે છે તે જરૂરી નથી જો એ વૈજ્ઞાનિકમાં એ વૈજ્ઞાનિકે સાબિત કર્યું હશે એની પાસે એવી શોધ માટેની સ્ટ્રેટેજી હશે તો એને પસંદ કરીને આ ફેલોશીપ આપવામાં આવશે બરાબર ઇઝી ન્યૂઝ હતા આપણા માટે હવે પછીના જે ન્યૂઝ છે તે જોડાયેલા છે ગુજરાત રાજ્ય સાથે અને સ્પેસિફિકલી ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર તો ટાઈમ એટલે આપણને ખબર પડે કે દરિયા સાથે જોડાયેલી કોઈ ન્યૂઝ હશે તો બંદર અને દરિયાઈ માર્ગોના લોજિસ્ટિક્સને સંબોધવા માટે લોજિસ્ટિક્સ એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુને કઈ રીતે પહોંચાડી શકાય તે જે ક્ષેત્ર છે તેને શું કહેવાય લોજિસ્ટિક્સ ક્ષેત્ર કહેવાય બરાબર તો બંદર અને દરિયાઈ માર્ગોના લોજિસ્ટિક્સને સંબોધવા માટે ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર કે જે આવેલું છે ગાંધીનગરમાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ શહેરમાં આવી રહ્યું છે બરાબર ગિફ્ટ સિટી આપણને ઓલરેડી ખબર જ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી બરાબર ઘણી બધી દેશ વિદેશની મોટી મોટી જે કંપનીઓ છે ટેક કંપનીઓ તે અહીંયા પોતાની ઓફિસીસ ખોલી રહી છે તો મેરીટાઈમ ક્લસ્ટર બેસિકલી શું છે તો જે દરિયાઈ માર્ગો છે એને કઈ રીતે કોર્પોરેટ સેક્ટર સાથે જોડીને એને ઉપજાવ બનાવી શકાય એને રેવન્યુ જનરેટ કરતાં વોટરવેઝમાં કઈ રીતે નિર્માણ પામી શકાય તે માટેની યોજના તે ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર બરાબર જુઓ પોર્ટ્સ શિપિંગ એન્ડ લોજિસ્ટિક રિલેટેડ બિઝનેસીસ આવશે અને એન્ડ આવશે જ્યારે મોટી મોટી લોન લેવાવાળા ઉદ્યોગપતિઓ હાજર હોય ત્યારે ત્યાં આવશે ઇન્ટરમીડિયેટ સર્વિસીસ જેવી કે ઇન્સ્યોરન્સ લીગલ એડવાઇઝર્સ કન્સલ્ટન્ટ ને કઈ રીતે ત્યાં સ્થાયી થવામાં મદદ મળી શકે સપોર્ટ સર્વિસીસ મેરીટાઈમ એજ્યુકેશન રિસર્ચ એન્ડ મીડિયા રેગ્યુલેટર્સ એન્ડ ટ્રેડ એસોસિએશન તો આ એકબીજા સાથે આંતર આંતરિક રીતે જોડાયેલા જે ક્ષેત્રો છે તે દરેકનો મેરીટાઈમ ક્લસ્ટરની અંતર્ગત ગુજરાતમાં વિકાસ કરવામાં આવશે બરાબર તો જેમ મેં કીધું તેમ કે મેરીટાઇમ ક્લસ્ટર ઇઝ અ દરિયાઈ ક્લસ્ટર ફોર ગુજરાત અને આપણને ખબર જ છે કે ગુજરાતને દેશની સૌથી લાંબી દરિયાઈ સરહદ મળેલી છે દરિયાઈ સીમા મળેલી છે તે બંદરો મેરીટાઈમ શિપિંગ અને લોજિસ્ટિક જેવી સેવાઓ પ્રદાન કરનારી કંપનીઓને સમર્પિત ઇકોસિસ્ટમ તરીકે કલ્પિત યોજના છે તે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્રો ગુજરાત આંતરરાષ્ટ્રીય ફિનાન્સ ટેક્સિટી ગાંધીનગરમાં સંબંધિત સરકારી નિયમનકારી એજન્સીઓ સાથે દરિયાઈ શિપિંગ ઉદ્યોગના જે મંધાતાઓ હશે અથવા તો જે ખેલાડીઓ હશે તથા સેવા પ્રદાતાઓની શ્રેણીનું આયોજન કરશે એક કંપની જે એટલે એની પાછળ ધીરે ધીરે બિઝનેસ ઊભો થતો જાય પછી દસ કંપનીઓ એ જગ્યાએ જઈને ઓફિસીસ ખોલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેની પેટા કંપની ગુજરાત બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા આવા ક્લસ્ટરને વિકસાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે જ્યારે આ પ્રોજેક્ટની કલ્પના બે હજાર સાતમાં કરવામાં આવી હતી ત્યારે તેને રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી બે હજાર પંદરમાં મળી હતી જો બે હજાર પંદરમાં મંજૂરી મળી સૈદ્ધાંતિક છતાં આપણે એની વાત બે હજાર વીસમાં કરીએ છીએ કે ભાઈ હા ચાલો હવે આપણી પાસે ઓન પેપર પ્લાન તૈયાર છે એટલે સરકારી કામકાજ આ જ રીતે ચાલતું હોય વર્ષોના વર્ષ અને જ્યારે આટલી મોટી યોજનાને આકાર આપવાનો હોય ત્યારે ઘણી બધી વસ્તુઓ સરકારે વિચારવી પડે ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ એમાં જોડાયેલા હોય કઈ રીતે જમીન સંપાદન થશે કઈ કંપનીઓને આમંત્રણ આપવું કઈ કંપનીઓને ઇન્વોલ્વ કરવી એ લોકોને કેટલી સત્તા આપવી વગેરે વગેરે જેવી ઘણી બાબતો આની સાથે જોડાયેલી હશે પ્રોજેક્ટના ફાયદા શું છે તો પ્રોજેક્ટના ફાયદા છે પહેલું છે દરિયાઈ રોકાણો આ પ્રોજેક્ટ દેશમાં યોગ્ય ઇકોસિસ્ટમની ગેરહાજરીને કારણે વર્ષોથી સ્થળાંતર કરાયેલા વ્યવસાયોને વિદેશી સ્થળોએ પરત લાવવાનો પ્રયાસ કરશે તેમના સમુદાયોની જરૂરિયાત માટે દુબઈ અને સિંગાપોરમાં આદિત્ય બિરલા ગ્રુપ અને ટાટા ગ્રુપના નળ ક્લસ્ટરો જેવા મોટા કોર્પોરેટ્સ આની સાથે જોડાયેલા છે સ્કેલની અર્થવ્યવસ્થા તો ગુજરાતમાં ઘણા બધા બંદરો છે અને તે દેશના ચાળીસ ટકા કાર્ગોનું સંચાલન કરે છે જુઓ દેશના ટોટલ કાર્ગોનું બરાબર ટોટલ વોલ્યુમનું ફોર્ટી જેટલું કાર્ગોનું સંચાલન ગુજરાતના અલગ અલગ બંદરેથી થાય છે કંડલા બંદર છે મુન્દ્રા પોર્ટ છે હજીરા બંદર છે તો આવા ઘણા નાના મોટા બંદરો ગુજરાતમાં સ્ટ્રેટેજિક લોકેશન પર આવેલા છે પરંતુ તેણે આખા વેલ્યુ ચેઇનને લાક્ષાંક બનાવ્યું નથી પરિણામે રોકાણકારો વિદેશમાં પણ તેજ શોધે છે હવે જો વિદેશ જેવી ફેસિલિટીઝ જો ગુજરાતના બંદરો પર મળવાની ચાલુ થઈ જાય તો રોકાણકારોએ બહાર જવાની જરૂર પડે નહીં તો પછી જે દુબઈના જે પોર્ટ્સ છે અથવા તો સિંગાપુરમાં જેવા પોર્ટ્સ છે તેવી સુવિધાઓ જો ગુજરાતમાં મળવા લાગે તો બધું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં આવી જાય ગુજરાતમાં આવે અને પોર્ટ્સનું પોર્ટ્સનો વિકાસ થવાથી માત્ર પોર્ટ્સને જ ફાયદો નહીં થાય ત્યાંના જે નજીકના જે સિટીઝ છે બરાબર ત્યાં એમ્પ્લોયમેન્ટ ઊભું થાય ત્યાં રેવન્યુ જનરેટ થાય અને લોકલ એમ્પ્લોયમેન્ટ પણ ધીરે ધીરે શું થશે વધશે બરાબર તો આ થઈ ગુજરાતના મેરીટાઇમ ક્લસ્ટરની વાત નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે ભારત માલદીવ વચ્ચે એમઓયુ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તો તાજેતરમાં ભારત અને માલદીવ્સ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે જો માલદીવ અલગ અલગ ટાપુઓનો બનેલો જે દેશ છે તે શું છે માલદીવ અને એની રાજધાની માલે ચાર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે કયા કયા ચાર એમઓયુ તો ઉચ્ચ અસર સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સ માટે બે એમઓયુ બરાબર એટલે શું કે જે કમ્યુનિટી ડેવલપમેન્ટ માટે બે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે અને રમતગમત અને યુવા બાબતોમાં સહયોગ અંગેના એમઓયુ એમઓયુ બરાબર ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડવા માટે સો મિલિયન ડોલરની ગ્રાન્ટ માટેનો એમઓયુ જે માલદીવ્સમાં હાથ ધરવામાં આવતો સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે તો ચોથો જે એમઓયુ છે તે છે ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ અને એ અંતર્ગત ભારત સો મિલિયન ડોલરની ગ્રાન્ટ માલદીવ્સને આપશે જીએમસીપી સીપીએ ભારતનું નાણાકીય પેકેજ છે જેમાં સો મિલિયન ડોલરની ગ્રાન્ટ અને ચારસો મિલિયન ડોલરની ક્રેડિટ લાઈન સામેલ છે જો ભારત જે આસપાસના જે નાના નાના દેશો છે તે લોકોને સોફ્ટ લોન આપવાની હવે ભારતે શરૂઆત કરી દીધી છે અત્યાર સુધી આપણે લોકો પાસે સોફ્ટ લોન લેતા હતા હવે આપણી એ પરિસ્થિતિમાં છે આપણી વિદેશ વિદેશનીતિ હવે એ રીતે ઘડાય છે કે આપણે અન્ય દેશોને સોફ્ટ લોન આપવા માટે સક્ષમ છે આ માલદીવનો સૌથી મોટો ના નાગરિક માળખાગત પ્રોજેક્ટ હશે જે માલેને ત્રણ પાડોશી ટાપુઓ સાથે જોડશે કયા કયા ત્રણ પાડોશી ટાપુઓ તો પહેલું છે વિલિંગિલી ગુલીફાલહુ અને થીલાકુશી આ ત્રણ ટાપુઓને માલે જે મેન એની રાજધાની છે તેની સાથે જોડવામાં આવશે બરાબર વિલિંગ ગિલી અને ગુલીફાલહુમાં ભારતીય ધિરાણ હેઠળ બંદર બનાવવામાં આવી રહ્યું છે તથા બ્રિજ અને કોઝવેના નિર્માણ દ્વારા થિલાકુશીને નવા ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે વિકાસ આપવાની કામગીરી ચાલુ છે ભારતીય સહયોગ દ્વારા આ આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે રોજગારી પેદા કરશે તથા માલે ક્ષેત્રમાં સાકલ્યવાદી શહેરી વિકાસને પ્રોત્સાહન આપશે અન્ય તાજેતરની પહેલ શું છે તો એપ્રિલ બે હજાર વીસમાં ભારતે રોગચાળાને કાબૂમાં લેવા ઓપરેશન સંજીવની હેઠળ માલદીવને છ પોઈન્ટ બે ટન આવશ્યક દવાઓ પૂરી પાડી હતી બરાબર આપણે ઓલરેડી જોઈ ગયા છે કે મિશન સાગર જે છે એન્ડ ગ્રોથ ફોર ઓલ તો એ મિશન સાગર અંતર્ગત ઘણા અલગ અલગ સબ મિશન ચલાવવામાં આવે છે અને એ અંતર્ગત માલદીવ્સને છ પોઈન્ટ બે ટન આવશ્યક દવાઓ પૂરી પાડવામાં ભારતે મદદ કરી હતી મે બે હજાર વીસમાં મિશન સાગર હેઠળ ભારતે માલદીવ સહિત દક્ષિણ હિન્દ મહાસાગરના દેશોમાં ખાદ્ય ચીજો અને તબીબી સહાય ટીમો સપ્લાય કરી હતી ભારત સરકારે ખાતરી આપી છે કે ભારતમાં વિકાસ થતા જ માલદીવ કોવિડ નાઇન્ટીન રસી પ્રાપ્ત કરનારા પ્રથમ દેશોમાં સામેલ થશે તો આવનારા થોડા મહિનામાં આપણને ખબર પડી જશે કે અમુક હજાર કે અમુક લાખ ડોઝ માલદીવ છે શ્રીલંકા છે મ્યાનમાર છે જે ભારતના સહયોગી દેશો છે એ લોકોને પહોંચાડવામાં આવશે ઓગસ્ટ બે હજાર વીસમાં દ્વિપક્ષીય એર ટ્રાવેલ બબલની સ્થાપના થઈ હતી જે તેર ભારતીય સાપ્તાહિક ફ્લાઇટ્સ દ્વારા પાંચ ભારતીય શહેરોને માલે સાથે જોડે છે જેનાથી પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે જ્યારથી લોકડાઉન ખુલ્યું છે ત્યારથી ટ્રાવેલ બબલ બનાવવા માટે તે દેશો અથવા રાજ્યોને ફરીથી કનેક્ટ કરવાનો સમાવેશ થાય છે કે જેમણે સ્થાનિક સ્તરે કોવિડ નાઇન્ટીન સમાવિષ્ટ કરવામાં સારી સફળતા પ્રાપ્ત કરી છે આવા બબલ સભ્યોને એકબીજા સાથે વેપાર સંબંધો ફરીથી શરૂ કરવા અને ખુલ્લા મુસાફરી તથા પર્યટનને મંજૂરી આપશે બરાબર લોકડાઉન પછી આપણે ઘણા બધા સેલિબ્રિટીઝને માલદીવ્સમાં જતા જોયા તો માલદીવ્સ માટે સૌથી મોટો જે બેઝ છે એના પર્યટન માટેનો તે કોણ છે ભારતીય પર્યટકો અને એટલા માટે ભારતના ઘણા બધા શહેરો માલે સાથે સીધી રીતે જોડાયેલા છે અને માલદીવ્સની જે પર્યટન વિભાગ છે તે પણ તમને ભારતના અલગ અલગ શહેરોમાં માર્કેટિંગ કરતો જોવા મળશે તમને ટીવી પર માલદીવ્સની એડ પણ જોવા મળે કેમ કારણ કે ત્યાંની સરકારને ખબર છે કે આપણો મોટો સૌથી મોટું જે પર્યટન માટેનું જે રેવન્યુ છે તે ક્યાંથી આવે છે ભારતમાંથી આવે છે બરાબર ચાલો ઓક્ટોબર બે હજાર વીસમાં બંને સરકારોએ ભારતની અગ્રણી નિકાસ ફિનાન્સ સંસ્થા નિકાસ આયાત બેંક ઓફ ઇન્ડિયા એક્ઝિમ બેંક પાસેથી ચારસો મિલિયન ડોલરની ક્રેડિટ માટે સોદો કર્યો હતો અને આ ચારસો મિલિયન ડોલર અલગ અલગ પ્રોજેક્ટ્સમાં વાપરવામાં આવશે માલદીવને મળતી સોફ્ટ લોનમાં કનેક્ટિવિટી પાણી ગટર યોજનાઓ ક્રિકેટ સ્ટેડિયમ ગુલ્હી ફાલહુ બંદર વગેરે માટે નાણાં પૂરા પાડવામાં આવ્યા છે બરાબર અને એમાં ભારત એનું સૌથી મોટું સ્ટ્રેટેજિક પાર્ટનર છે મહત્વ શું છે તો એમઓયુ ભારત માલદીવની મજબૂત વિકાસ ભાગીદારીના પ્રતિક છે જે બહુપક્ષી છે અને સરકાર અને લોકોની વિશિષ્ટ આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે રચાયેલા છે માલદીવ ભારતની એક વિશેષ અને કેન્દ્રીય સ્થાન મેળવે છે નેબરહુડ ફર્સ્ટ પોલિસી અંતર્ગત અને તે પોતે ભારત ફર્સ્ટની વિદેશ નીતિ ધરાવે છે બરાબર માલદીવમાં કોઈ પણ સરકાર આવે હંમેશા ઇન્ડિયા ફર્સ્ટની નીતિ માલદીવ્સ છેલ્લા ઘણા વર્ષોથી અપનાવતું આવ્યું છે બે હજાર એકવીસમાં માં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનું છોતેરમાં અધ્યક્ષ પદ માટેના માલદીવિયન વિદેશ પ્રધાનની ઉમેદવારી માટે ભારત સમર્થક છે બંને દેશોએ યુએન કોમનવેલ્થ બિનસંયુક્ત આંદોલન અને દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોપરેશન સાર્ક જેવા બહુપક્ષીય ક્ષેત્રમાં સતત એકબીજાનો ટેકો આપ્યો છે હિન્દ મહાસાગર ક્ષેત્ર એટલે કે ઇન્ડિયન ઓશિયન રિજિયન આઈઓ આર માં ચીનના વધતા પ્રભાવ અંગે ભારતની વધતી ચિંતા વચ્ચે માલદીવ સાથેના સંબંધો બહુ મહત્વના છે કેમ કારણ કે જેમાં આપણે પહેલી સ્લાઇડમાં જોયું કે માલદીવનું જે લોકેશન છે તે બહુ સ્ટ્રેટેજિક લોકેશન છે અને એટલા માટે સુરક્ષાના કારણોસર આપણા માલદીવ સાથે સંબંધો સુમેળભર્યા રહે તે બહુ જરૂરી છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે ત્રીસ મીટર ટેલિસ્કોપ પ્રોજેક્ટ થર્ટી મીટર ટેલિસ્કોપ પ્રોજેક્ટ તો હવાઈના મોનકેયા ખાતે સ્થાપિત કરવામાં આવી રહેલા થર્ટી મીટર ટેલિસ્કોપ જો નામ પરથી જ ખબર પડે છે ટેલિસ્કોપનું કામ શું હોય ખગોળશાસ્ત્રના અધ્યયન માટે ખગોળ દુનિયાના અધ્યયન માટે ગ્રહો તારાઓ ઉલ્કાઓ અન્ય અવકાશી પદાર્થોની સ્ટડી માટે ટેલિસ્કોપ વપરાય હવે આ તો ત્રીસ મીટરનું ટેલિસ્કોપ છે થર્ટી મીટરનું ટેલિસ્કોપ છે એટલે અવકાશમાં વધુ ઊંડા અધ્યયન માટે ઘણા બધા દેશો સાથે મળીને થર્ટી મીટર ટેલિસ્કોપ બનાવવા માટે વૈજ્ઞાનિકોને ફંડ આપી રહ્યા છે જેમાંનું ભારત પણ એક છે બરાબર અને ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે તો એ આપણે જોઈશું હવાઈના મોનકેયા ખાતે સ્થાપિત કરવામાં આવેલી થર્ટી મીટર ટેલિસ્કોપ પ્રોજેક્ટના બેકેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને અન્ય પાસાઓની ડિઝાઇન ટ્વેન્ટી ટ્વેન્ટીના ભૌતિકશાસ્ત્રના નોબેલ વિજેતા પ્રોફેસર એન્ડ્રિયા ગીઝ અને ભારતીય ખગોળશાસ્ત્રીઓ વચ્ચે ગાઢ સહયોગથી વિકસાવવામાં આવી છે ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ કોને મળ્યું આપણે ઓલરેડી હમણાં પાછલા અમુક લેક્ચર્સમાં જોયું નવેમ્બરના લેક્ચર્સમાં આપણે જોયેલું હતું પ્રોફેસર એન્ડ્રિયા ગીઝ તો જે બેકહેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ટેલિસ્કોપની અંદર વાપરવામાં આવશે તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ અને અન્ય ઘણા બધા સ્ટ્રેટેજિક જે સાધનો વપરાવાના છે તેમની ડિઝાઇન કોણે મળીને તૈયાર કરી છે તો એક છે પ્રોફેસર એન્ડ્રિયા ગેઝ જેમને બે હજાર વીસનો નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો છે અને ભારતીય ખગોળશાસ્ત્રીઓની એક ટીમે મળીને આ સાધનો આ ડિઝાઇન તૈયાર કરી છે થર્ટી મીટર ટેલિસ્કોપ પ્રોજેક્ટમાં યુએસએ કેનેડા જાપાન ચીન અને ભારત વચ્ચે આંતરરાષ્ટ્રીય ભાગીદારી છે તે અવકાશમાં સંશોધનને મંજૂરી આપશે અને અભૂતપૂર્વ સંવેદનશીલતાવાળા કોસ્મિક પદાર્થોનું નિરીક્ષણ કરશે બરાબર તો મેન એનો હેતુ એ જ છે કે અવકાશમાં વધુ ઊંડા વધુને વધુ દૂર સુધીના પદાર્થોનું આપણે અવલોકન કરી શકીએ અને એમનું અધ્યયન પૃથ્વી પર બેઠા બેઠા થઈ શકે ભારતીય સહયોગ સાથેના અન્ય વૈશ્વિક પ્રોજેક્ટ્સ કયા કયા છે તો એ છે સી એન પ્રોજેક્ટ કન પ્રોજેક્ટ જેને કહેવાય એન્ટી પ્રોટોન અને આયન સંશોધન માટે સુવિધા ફેર સ્ક્વેર કિલોમીટર એરે સ્કા અને આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર આઈટીઆર બરાબર આ પ્રોજેક્ટ ઓલરેડી ક્યાંક ને ક્યાંક બે હજાર ઓગણીસમાં બે હજાર વીસમાં આપણે ચર્ચા કરી છે એના વિશેની એકવાર તમારી નોટ્સમાં પાના ફેરવાના એમાં મોટે ભાગે કોઈ અપડેટ નથી માત્ર ને માત્ર તમારે એકવાર આ ટોપિકને રિવાઇઝ કરવાનો છે બરાબર નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે રાષ્ટ્રીય જળ અવોર્ડ નેશનલ વોટર અવોર્ડ્સ હવે સ્વાભાવિક રીતે નામ પરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે જળ સંવર્ધન માટે જે સંસ્થા અથવા તો જે વ્યક્તિઓ કાર્ય કરતા હશે તેમને આ પુરસ્કાર આપવામાં આવતો હશે તો જલશક્તિ મંત્રાલયના જળ સંસાધન નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગ વર્ષ બે હજાર ઓગણીસ માટે રાષ્ટ્રીય જળ પુરસ્કાર નેશનલ વોટર અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે શું છે રાષ્ટ્રીય જળ પુરસ્કાર તો આપણે ઓલરેડી જોઈ લીધું કે જળ સંસાધન નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ વિભાગ દ્વારા આ વિભાગ આખો જો આખું વિભાગનું નામ છે બરાબર એ જળ શક્તિ મંત્રાલય હેઠળ કામ કરતો આ વિભાગ છે અને એના દ્વારા અવોર્ડનું આયોજન કરવામાં આવે છે બે હજાર સાતમાં પ્રથમ વખત ગ્રાઉન્ડ વોટર ઓગમેન્ટેશન અવોર્ડની સાથે એન ની શરૂઆત કરવામાં આવી હતી અને વિવિધ કેટેગરીમાં વિજેતાઓને પ્રશસ્તિપત્ર ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવે છે આ દેશભરમાં વ્યક્તિઓ અને સંગઠનો દ્વારા કરવામાં આવેલા સારા કાર્ય અને પ્રયત્નો તથા જલ સમૃદ્ધ ભારતના માર્ગ માટે સરકારની દ્રષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે જે વ્યક્તિએ જે સંસ્થાએ જળ સંવર્ધન માટે અથવા તો નદીઓના સંવર્ધન માટે સરોવરોના સંવર્ધન માટે જો કોઈ સારું કામ કર્યું હશે જે ભારત સરકારની જલ સમૃદ્ધ ભારતના વિઝનને આગળ લઈ જતું હોય અથવા તો મદદ કરતું હોય તે લોકોને રાષ્ટ્રીય જળ એવોર્ડ આપવામાં આવશે જળ સંસાધન સંરક્ષણ અને સંચાલન ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય કરી રહેલા વ્યક્તિઓ અથવા તો સંગઠનોને પ્રોત્સાહન આપવું એનો મુખ્ય ઉદ્દેશ છે પાણીના મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવા તથા તેમને પાણીની શ્રેષ્ઠ ઉપયોગની પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહન આપવું તમારે તમારી ટુ વ્હીલર કે ફોર વ્હીલ ધોવી હોય તો એક રસ્તો છે કે નળમાં પાઇપ લગાવીને બે કલાક સુધી એને ધોયા કરો સાફ કર્યા કરો અને એક રસ્તો છે કે એક ડોલ પાણી ઉઠાવીને લઈ જાઓ અને વિના તમારી ગાડીને સાફ કરો ગાડી બંનેઓથી સાફ થશે રિઝલ્ટ બંનેઓમાં સરખું જ મળવાનું છે પદ્ધતિ અલગ અલગ છે પહેલી પદ્ધતિમાં માની લો કે પાંચસો લીટર પાણી વપરાતું હોય બીજી પદ્ધતિમાં માત્ર પાંચ લીટર પાણીમાં તમારું કામ થઈ જશે ચારસો પંચાણું લીટર પાણી તમે બીજા અન્ય કાર્યો માટે ઉપયોગમાં લઈ શકો આવું જ્યારે દેશની એકસો ત્રીસ કરોડ જનતાના મગજમાં ઉતરે ત્યારે દેશમાં જળ સંવર્ધનનું કામ થયેલું કહેવાય તો એ જ માટે લોકોને પ્રોત્સાહન આપવું એ પણ આ અવોર્ડનો એક ઉદ્દેશ છે તક શું છે ઓપોર્ચ્યુનિટી શું છે અવોર્ડ પાછળ તો સ્ટાર્ટઅપ્સ કે જે આ માટે કાર્ય કરતા હોય અગ્રણી સંસ્થાઓ અને લોકો કે જે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન પ્રવૃત્તિઓ સંબંધિત મુદ્દાઓ પર હાલની ભાગીદારીને જોડી શકે છે અને કમ્યુનિટી નેટવર્ક દ્વારા એને મજબૂત બનાવી શકે છે એવા લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે અને એવા લોકોની ઓળખ થશે તો વધુમાં વધુ ફંડિંગ આવા સ્ટાર્ટઅપ્સને આવા લોકોને આવી સંસ્થાઓને બની શકે કે વિદેશથી યુનાઇટેડ નેશન્સથી યુનેસ્કોથી વગેરે 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 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી પણ ભંડોળ મળી શકે બરાબર જળ સંરક્ષણને સંચાલન માટેની આવશ્યકતા શું હોય એ ડિસ્કશન કરવાની જરૂર નથી આપણને બધાને ખબર જ છે કે આપણે વોટર સ્કેરસિટીના દોરમાંથી પસાર થઈ રહ્યા છે પાણી આપણને ખબર જ છે કે આપણી પાસે ઓછું છે અને એને બચાવ્યા વગર છૂટકો નથી આ માટે સરકાર દ્વારા અલગ અલગ પહેલ કરવામાં આવી છે જલક્રાંતિ અભિયાન રાષ્ટ્રીય જળ મિશન નીતિ આયોગ દ્વારા સંયુક્ત જળ સંચાલન અનુક્રમણિકા જલ શક્તિ મંત્રાલય દ્વારા જલ જીવન મિશન અટલ ભૂજલ યોજના અને જલ શક્તિ અભિયાન બરાબર તો આટલી અલગ અલગ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ ફેઝમાં ચલાવવામાં આવે છે બરાબર તો આ હતો તમારો આજનો ટૉપિક बदाज टॉपिक लगभग सरल टॉपिक था कम्पेरेटिवली जो कोई डाउट हो तो तुम मैंने पूछी शो सुधी स्टे होम स्टे सेफ थैंक यू